राजूला जनरल हॉस्पिटल ने एम्ब्युलेंस अर्पण करवामां आवी हती। राज्य सरकार द्वारा आरोग्य सेवाओं वधु उपलब्धि हेतुसर राजूलाना धारासभ्य हीराभाई सोलंकीना हस्ते जनरल हॉस्पिटल ने एम्ब्युलेंस अर्पण करवामां आवी हती। शहर में शहीद चौक खाते फूलहार करी ब्राह्मण देवता द्वारा पूजा करी जनता उपयोग आरोग्य सेवाओं माटे एम्ब्युलेंस अर्पण करवामां आवी हती। आ प्रसंगे शहर ना आगेवानो सागर भाई सरैया, परेश लाडुमोर, बकुल भाई वोरा, पूर्व प्रमुख नगरपालिका चिराग बी जोशी, दुष्यंत भट्ट, वनराज भाई वरु, पराग मेहता, जनरल हॉस्पिटल वडा डॉक्टर हरीश जेठवा तथा स्टाफ सहित वेपारी आगेवानो बहोळी संख्या में उपस्थित रह्या हता। हॉस्पिटल सुप्रिटेंडेंट डॉक्टर हरीश जेठवाए जणाव्यु हतुं के एम्ब्युलेंस सेवाओ फ्री छे। राज्य सरकार द्वारा घणा सेंटर पर एम्ब्युलेंस सेवा आपी छे, જેમાં રાજુલા હોસ્પિટલને પણ ફાળવણી કરવામાં આવી છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં એક્સિડન્ટની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એમ્બ્યુલન્સની ફાળવણી થતા સરકારનો આભાર માન્યો હતો। ગુજરાત સરકાર દ્વારા આખા ગુજરાતમાં 80 જેટલી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજુલાને એનવાયએ ગઈકાલે ફાળવવામાં આવેલી છે। આપણા હોસ્પિટલની અંદર એક એમ્બ્યુલન્સ ઓલરેડી હતી, બીજી એમ્બ્યુલન્સ આવી છે, સુવિધાથી સજ્જ આવેલી છે। એટલે ઘણી વખત આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાં એક્સિડન્ટના અને કેસ ઘણા ગંભીર કેસ બનતા હોય છે, એવા સમયે આ આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ જે સરકારે ફાળવેલી છે, એને હિસાબે દર્દીનો આપણે આગળ રિફર કરવું હોય, સુવિધાથી સજ્જ હોય તો દર્દીને અંદર પણ સારવાર સારી રીતે મળી રહે અને પહોંચી જાય આગળ, ત્યાં પણ સારવાર મળે, દર્દીની જિંદગી બચી જાય। એટલે આ એમ્બ્યુલન્સ સરકારે ફાળવેલી છે, ગરીબ દર્દી માટે આશીર્વાદ છે। ડિલિવરીના કેસમાં કોઈ પૈસો લેવામાં આવતો નથી, એક્સિડન્ટ મારા મહિના કેસમાં કોઈ પૈસો લેવામાં આવતો નથી અને આ ફાળવેલ છે ગુજરાત સરકારે, એમનો આભાર માનું। આપ સૌને ખ્યાલ હશે, ગુજરાત રાજ્ય સરકાર અને આપણા ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય વિભાગ દ્વારા અમને જે આ રાજુલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, આ વિસ્તારમાં અનેક વાર હમણાં 2-4 દિવસમાં જ 3-4 એક્સિડન્ટ એવા બન્યા કે તાત્કાલિક જ પેશન્ટને હોસ્પિટલ પહોંચાડવા માટે અમારે એમ્બ્યુલન્સની તાત્કાલિક જ જરૂર પડી હતી અને આપણે ખ્યાલ હશે કે મારા ટ્રસ્ટ દ્વારા પણ અમે એમ્બ્યુલન્સની સેવા આપતા હોઈએ છીએ, ત્યારે આનો ઉપયોગ આ વિસ્તારમાં ખૂબ ગરીબ માણસો માટે ઉપયોગી બની રહે એ હેતુથી ગુજરાત રાજ્ય સરકાર અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ દ્વારા જે અમને આ ભેટ આપવામાં આવી છે આરોગ્ય મંત્રીને લાગતા માટે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।